स्वामीनारायण मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ जतिन डाबी आ बधानु फरी एक बार हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, लास्ट लैक्चर अंदर एट्ले गया लैक्चर अंदर आप एक परिमाण में स्थितिस्थापक संघात माटेनी वात करेली हती। एक महत्वनो प्रश्न हतो आपणो, अने एमां आपणे संघात बाद जे बंने गोळाओ छे M1 अने M2 दळना, ए संघात बादना वेग कंईक आपणे आवा मेळवेला हता, V1 અને V2 સંઘાત બાદના વેગ। હવે આમાં મિત્રો અમુક ખાસ કિસ્સાઓની ચર્ચા આપણે કરવાની છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે। દળને અનુરૂપ ધારો કે મિત્રો આપણે એવું કન્સિડર કરીએ કે બંને પદાર્થોના દળ જે છે એ સરખા છે, M1 અને M2 જે છે એ બંને કેવા છે, સમાન છે। તો સંઘાત બાદ બંને પદાર્થોના વેગ શું મળશે? તો મિત્રો M1 અને M2ની વેલ્યુ તમારે સમાન લેવાની છે। ચલો અહીંયા આપણે ધારીએ M1 અને M2 સમાન છે, તો આ શૂન્ય થઈ જશે, આ શૂન્ય એટલે આખું પદ શૂન્ય, ચલો જમણી બાજુનું પદ શૂન્ય। વાત કરીએ અહીંયા M1 અને M2 સરખા છે, તો ધારો કે અહીંયા હું M2 મૂકી દઉં, તો M2 પ્લસ M2 એટલે 2M2 થઈ જશે, નીચે 2M2 અંશમાં 2M2 કેન્સલ થઈ જશે એટલે થઈ જશે V2, તો V1 બરાબર થઈ જશે V2, V1 બરાબર શું થઈ જશે મિત્રો, V2। અને જો વાત કરીએ V2, તો એમાં પણ કંઈક એવું જ બનશે, V2 બરાબર થઈ જશે V1। ક્લિયર? આ પદ શૂન્ય, અહીંયા થઈ જશે 2M1, 2M1 2M1 કેન્સલ એટલે માત્ર શું વધશે, V1। તો મિત્રો સંઘાત બાદ જો બંને પદાર્થોના દળ સમાન હોય તો પેલાનો વેગ જે છે એ બીજાને મળશે, અને બીજાનો વેગ જે છે એ કોને મળશે, પેલાને મળશે। ત્યારબાદ ચર્ચા કરીએ મિત્રો કિસ્સો નંબર 2। ધારો કે M2 નું મૂલ્ય જે છે મિત્રો એ M1 કરતા ખૂબ જ વધારે છે, M2 દળ જે છે એ ખૂબ જ વધારે છે કોના કરતા, M1 દળ કરતા। તો આપણે વિચારીએ મિત્રો, ધારો કે આવું કન્સિડર કરીએ, આ કોઈ M2 દળનો બહુ મોટો પદાર્થ છે, આ કોઈ M1 દળનો બહુ નાનો પદાર્થ છે, તો M2 જે છે એનું દળ M1 કરતાં ઘણું મોટું કહેવાય। હાલમાં આ ભાઈ જે છે એને આપણે ધારો કે સ્થિર ધારીએ, એટલે આનો વેગ V2 શૂન્ય ધારીએ, આ જે છે અમુક V1 વેગથી એ મોટા દળવાળા પદાર્થ એટલે કે M2 દળવાળા પદાર્થ તરફ ગતિ કરી રહ્યો છે। આ સ્થિતિ મિત્રો મેં સંઘાત પહેલાની દર્શાવેલી છે, સંઘાત બાદની પરિસ્થિતિનો વિચાર કરીએ મિત્રો, એ પરિસ્થિતિ અહીંયા વર્ણવું છું। સંઘાત બાદ આ મોટા દળવાળો પદાર્થ છે જેનું દળ M2 છે એનો વેગ તો શૂન્ય જ રહેવાનો, કેમ વિચારો મિત્રો, આ સરસ મજાનો ખૂબ મોટો હાથી છે અને એક નાનકડું એવું સસલું દોડતું હાથી સાથે અથડાય, તો હાથી કઈ ગતિમાં નથી આવી જવાનો, હાથી તો કેવો રહેવાનો છે, સ્થિર રહેવાનો છે, એટલે સંઘાત બાદ પણ આનો વેગ V2 એ તો કેવો રહેવાનો, શૂન્ય જ થશે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં। પરંતુ સંઘાત બાદ આ જે છે પદાર્થ એના વેગમાં શું ફેરફાર થશે એની ચર્ચા આપણે ખાસ કરીને કરીએ, એટલે કે M1 દળનો પદાર્થ છે એના વેગમાં શું ફેરફાર થશે। તો મિત્રો એના માટે ખાસ જ્યારે તમને આવું લખેલું હોય કે M2 > M1 ત્યારે તમારે એવું સમજવાનું કે M2 દળની સાપેક્ષે M1 દળને અવગણો, M1 દળને શું કરી નાખવાનું, અવગણી નાખવાનું, એટલે M1 દળનું મૂલ્ય તમારે લગભગ કેટલું લેવાનું, શૂન્ય, M2ની સાપેક્ષે M1 નું મૂલ્ય કેવું લઈ લેવાનું, શૂન્ય। તો આપણે સંઘાત બાદ M1 દળના પદાર્થનો વેગ એટલે કે V1 આપણે શોધવાનો છે, શું શોધવાનો છે મિત્રો, V1. ચલો તો સમજીએ મિત્રો V1 શું થશે, તમને આ કીધું છે કે M1ને અવગણી નાખો, તો પહેલાં તો અહીંયાથી M1 અવગણી રાખો, પણ સાથે સાથે એ પણ જોતા જતો V2 જે છે મિત્રો એ કેવું છે, શૂન્ય છે, તો આ પદ જે છે એ શૂન્ય થશે, તો V1 બરાબર શરૂઆતમાં શૂન્ય, કારણ કે V2 નું મૂલ્ય શૂન્ય છે, તો આખે આખું પદ શૂન્ય થશે, પ્લસ M1 - M2 / M1 + M2, આમાં M1ને અવગણી રાખો M2ની સાપેક્ષે, તો એના બરાબર શૂન્ય લઈ શકાય, શૂન્ય - M2 / M2 × V1, તો અહીંયા વધશે મિત્રો -M2 / M2
इंटू वी वन माइनस एम टू प्लस एम टू कैंसल थी जाए અને આનો વેગ મળશે માઇનસ વી વન. એટલે મિત્રો એવું થયું કે જ્યારે એમ વન દળનો હલકો પદાર્થ એ એમ ટુ દળના ભારે પદાર્થ સાથે સંઘાત અનુભવશે તો સંઘાત બાદ એટલા જ મૂલ્યના વેગથી એ શું આવશે? પાછો આવશે. પાછો આવશે એટલે કે તેના વેગની દિશા પહેલા કરતાં બદલાઈ જશે. પણ વી વન ડેશનું મૂલ્ય એ કોના જેટલું રહેશે? વી વન જેટલું જ રહેશે. ખૂબ અગત્યનો કિસ્સો છે મિત્રો. કીધું એ પ્રમાણે ઉદાહરણ તમે સમજી શકો છો. આપણી પાસે એક ખૂબ મોટો પથ્થર છે, એક નાનકડો એવો બોલ આપણે ઘા કરીએ અમુક વેગથી, તો પથ્થર તો સ્થિર જ રહેવાનો છે, પરંતુ બોલ જે છે એની સાથે ભટકાઈને પાછો વિરુદ્ધ દિશામાં લગભગ એટલાના વેગથી જ આવતો હશે, જો ઘર્ષણ રહિત સપાટી હોય તો ની વાત છે. ક્લિયર? હવે આનાથી ઊંધું પણ વિચારીએ. ત્રીજો કિસ્સો, કિસ્સો નંબર ત્રણ. ધારો કે એમ વન જે છે એ બહુ મોટું છે, કોના કરતા? એમ ટુ કરતા. ક્લિયર? તો કઈક મિનિંગ કિનો મિત્રો આવો થશે. આકૃતિ દોરીએ તો વધારે આઈડિયા આવશે. આ કોઈ એમ વન દળનો પદાર્થ છે એ ખૂબ મોટું દળ ધરાવે છે, આ એમ ટુ દળનો પદાર્થ છે એ ખૂબ નાનું દળ ધરાવે છે. એમ ટુ દળનો પદાર્થ હાલમાં સ્થિર છે આપણે એવું વિચારી લઈએ તો આનો વેગ જે છે આપણે એ શૂન્ય ધારેલો છે, અને આ પદાર્થ જે છે કંઈક એ અમુક વેગથી, ધારો કે વી વન જેટલા વેગથી ગતિ કરે છે. ક્લિયર? તો આ પરિસ્થિતિ મેં મિત્રો દર્શાવેલી છે એ સંઘાત પહેલાની દર્શાવેલી છે. સંઘાત પહેલા, ચલો સંઘાત બાદ શું જોવા મળશે? તો અહીંયા મિત્રો એવું નહીં થાય કે આ સ્થિરનો સ્થિર જ રહેશે. અહીંયા તો એવું પોસિબલ થવાનું નથી, કારણ કે મોટો પદાર્થ જે છે એ ગબડતો અથવા સરકતો ગતિ કરતો નાના દળવાળા પદાર્થ સાથે અથડાય છે. તો મિત્રો આ સ્થિર સ્થિતિમાંથી હવે આ ગતિમાં આવશે, એટલે આને કંઈક નવો વેગ મળશે, અને આ પણ પોતાના વેગની ગતિ પોતાની ગતિ શું કરશે? ચાલુ રાખશે. તો મિત્રો સંઘાત બાદની પરિસ્થિતિ આપણે લગભગ વિચારીએ તો કંઈક આવું થશે. આ એમ ટુ દળનો પદાર્થ છે એ પણ ગતિમાં આવશે, અને મોટા દળવાળો એમ વન દળનો પદાર્થ છે એનો વેગ આપણે વી વન ડેશ ધારી લઈએ, અને આ ગતિમાં આવશે તો એનો વેગ આપણે વી ટુ ડેશ ધારીએ. આ થઈ સંઘાત પછીની વાત. તો જોઈએ મિત્રો સંઘાત પછી, બંનેના વેગ કેટલા હશે? તો કીધું પ્રમાણે એમ વનને તમારે અવગણી રાખવાનું છે, તો સૌ પ્રથમ સુધી આપણે વી વન ડેશ એમ ટુ ને અવગણવાનું છે. કોને અવગણવાનું છે મિત્રો? એમ ટુ ને. તો ચલો વી વન ડેશ શોધું છે, તો સાથે જોતું રહેવાનું વી ટુ જે છે એ અહીંયા શૂન્ય છે, તો આ પદ તો શૂન્ય થઈ જશે. અહીંયાથી એમ ટુ ને અવગણી નાખો, તો એમ ટુ કેન્સલ, તો અહીંયા વધશે એમ વન ના છેદમાં એમ વન કેન્સલ ઇન્ટુ વી વન, તો માત્ર વધશે વી વન. તો અહીંયા સંઘાત બાદ મોટા દળવાળા પદાર્થના વેગમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. એટલે કે જો આ મોટો પથ્થર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોય તો સંઘાત બાદ પણ તેની ઝડપ કેટલી રહેશે? 10 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. પણ ચર્ચા કરીએ જે નાના દળનો પદાર્થ છે એના વેગમાં શું ફેરફાર થાય? સ્થિર સ્થિતિમાંથી ગતિમાં તો આવશે, તો ગતિમાં આવશે ત્યારે કેટલો વેગ પ્રાપ્ત કરશે એ આપણે સમજીએ. તો વાત કરીએ વી ટુ ડેઝ માટે. તો વી ટુ ડેઝ એટલે કે નાના દળના પદાર્થનો વેગ. અહીંયા તમારે શું અવગણવાનું છે મિત્રો? એમ ટુ અવગણવાનું છે, તો એમ ટુ કાઢી નાખો. અહીંયાથી એમ ટુ કાઢી નાખો તો અંશમાં વધશે 2m1 છેદમાં m1 ઇન્ટુ v1 વત્તા અહીંયા પાછું v2 આવ્યું. v2 તો તમારે કેવું લેવાનું છે? શૂન્ય, એટલે આખે આખું પદ શૂન્ય થઈ જશે, એટલે વત્તા શૂન્ય. તો m1 કેન્સલ, અહીંયા થઈ જશે મિત્રો 2v1. તો v2 ડેશ છે એટલે કે નાના દળવાળો પદાર્થ છે એ પ્રારંભિક પદાર્થના વેગથી મોટા દળવાળા પદાર્થના વેગથી બમણી ઝડપથી ગતિ કરવા માંડશે. તો મિત્રો આ થયા અમુક ખાસ કિસ્સાઓ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટેના. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીએ સાથે સાથે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત. તો મિત્રો હવે જોઈએ આપણે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત. પેલો વર્ડ આવ્યો છે મિત્રો અસ્થિતિસ્થાપક. તો અસ્થિતિસ્થાપક સંઘાતનો મતલબ, આટલા વર્ડનો મતલબ એવો થાય મિત્રો કે અહીંયા વેગમાનનું સંરક્ષણ થશે, પરંતુ ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમનું પાલન થશે નહીં. એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં, વેગમાનનું સંરક્ષણ થશે પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય.
क्लियर। तो एवं एक उदाहरण साथ आपणे चर्चा करिए। धारो के मित्रों कोई जमीन पर, जमीन की सपाटी पर कोई एक लाकड़ा नो ब्लॉक पड़ेलो छे के जेनु दड़ छे एम टू। आ छे ब्लॉक। शू छे ब्लॉक? हाल में एक एवो छे स्थिर छे, तो तेनो वेग हूँ वी टू शून्य धारी सकूँ। केवो छे? स्थिर छे। एटला माटे तेनी तद्दन सामे थी मित्रों एक बुलेट एटले के गोड़ी ए गति करती करती अमुक वेग थी गति करती ब्लॉक तरफ आवे छे। धारो के एनो वेग छे मित्रों, एनो वेग छे वी वन, अने ए पदार्थनुं दळ એટલે કે બુલેટનું દળ કેટલું છે? એમ વન। કોણ છે આ? બુલેટ। બુલેટ એટલે રોયલ એન્ફિલ્ડ નહીં મિત્રો, ભૂડભૂડીવાળું નહીં બુલેટ। બુલેટ એટલે ગોળી, બંદૂકમાંથી નીકળેલી ગોળી। એ જ્યારે ગતિ કરતી કરતી લાકડાના બ્લોક સાથે અથડાય છે એટલે કે સંઘાત અનુભવે છે, ત્યારે બુલેટ અંદર ઘૂસી જઈને આખે આખું તંત્ર એક સાથે હવે ગતિ કરવા માંડે છે। તો મિત્રો આ સંઘાત પહેલાની સ્થિતિ છે, આ છે સંઘાત પહેલા। હવે સંઘાત બાદ શું થાય છે મિત્રો જોજો ખાસ। આ એ જ જમીનની સપાટી, પેલા બ્લોક એકલો હતો એમ ટુ દળનો બ્લોક, હવે તેની અંદર બુલેટ ઘૂસી જાય છે। યસ, આવી ગઈ બુલેટ, અને હવે બની ગયું આ બુલેટ પ્લસ બ્લોકનું તંત્ર, અને આખે આખું તંત્ર મિત્રો હવે અમુક વેગથી ગતિ કરવા માંડે છે। શું છે મિત્રો? આ બુલેટ પ્લસ બ્લોક નું તંત્ર, બુલેટ પ્લસ બ્લોક નું તંત્ર આખે આખું અમુક વેગથી શું થશે? ઘસડાય છે, ગતિ કરવા માંડે છે। તો તેનો અંતિમ વેગ એટલે કે સંઘાત બાદ આખે આખા તંત્રનો અંતિમ વેગ કેટલો હોય એ તમારો અહીંયા પ્રશ્ન છે। આ સ્થિતિ મિત્રો આપણે દર્શાવેલી છે સંઘાત બાદની। એ પરિસ્થિતિ દર્શાવેલી છે મિત્રો, સંઘાત બાદની પરિસ્થિતિ છે। તો અંતિમ વેગ આપણે શોધવો છે જ્યારે આખે આખું તંત્ર સંયુક્ત રીતે ગતિ કરવા માંડે છે અમુક વેગથી, ધારો કેટલા વેગથી? વી જેટલા વેગથી। તો એ વેગ કેટલો હોય એ આપણે શોધવું હોય તો અહીંયા તમે માત્ર એક જ નિયમનું પાલન કરાવી શકો છો, વેગમાન સંરક્ષણનો નિયમ। ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમનું પાલન થશે નહીં। તો ચલો જોઈએ વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર, વેગમાન સંરક્ષણના નિયમ પરથી તંત્રનું જે પ્રારંભિક વેગમાન હશે સંઘાત પહેલાનું તંત્રનું વેગમાન, તો લખી દઈએ સંઘાત પહેલા તંત્રનું વેગમાન, એટલું જ વેગમાન સંઘાત પછી પણ જોવા મળશે તો જ વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય। સંઘાત પછી તંત્રનું વેગમાન, તો મિત્રો સંઘાત પહેલા આખે આખું તંત્ર એટલે એમાં બુલેટ પણ આવશે અને બ્લોક પણ આવશે, સંઘાત બાદ તંત્ર સંયુક્ત બની ગયું છે એટલે આખે આખું એ એડ કરવાનું રહેશે। તો મિત્રો જુઓ ખાસ, અહીંયા બુલેટ ગતિમાં છે એટલે તેનું વેગમાન આવશે એમ વન વી વન, તેનું દળ એમ વન છે, વેગ વી વન છે। જ્યારે બ્લોક જે છે સ્થિર સ્થિતિમાં છે, સ્થિર હોવાથી તેનો વેગ શૂન્ય, વેગ શૂન્ય તો તેનું વેગમાન પણ કેવું થશે? શૂન્ય। જ્યારે બુલેટ પ્લસ બ્લોકનું તંત્ર સંઘાત બાદ સંયુક્ત રીતે વી વેગથી ગતિ કરે છે તો આ બંનેનું દળ ઇન્ક્લુડ કરવાનું રહેશે, બ્લોકનું દળ છે એમ ટુ અને બુલેટનું દળ છે એમ વન, તો બંનેનું દળ ઇન્ટુ તંત્રનો વેગ એટલે થયું તેનું વેગમાન। આમાંથી મિત્રો આ શૂન્ય નીકળી જાય એટલે અહીંયા વધશે મિત્રો એમ વન વી વન, અહીંયા થઈ જશે એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી। આપણે વી શોધો છે તો વી ને કરતા બનાવી દઈએ, વી બરાબર થશે મિત્રો એમ વન કૌંસમાં એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ વી વન। જમણી બાજુ આવેલા બધા જ પદો એટલે કે બંનેના દળ અને બુલેટનો વેગ, પ્રારંભિક વેગ એ તમને રકમની અંદર જ આપી દીધા હશે એટલે જમણી બાજુ તમારી પાસે એક પણ અજ્ઞાત પદ નથી, ક્લિયર? બધા જ્ઞાત પદો છે એટલે તમે વીની કિંમત મેળવી શકો। તો આ થયું મિત્રો સંઘાત બાદ, સંઘાત બાદ બુલેટ પ્લસ બ્લોક થી બનતા સંયુક્ત તંત્રનો વેગ। હવે તમને કહ્યું એ પ્રમાણે મિત્રો ખાસ કે અહીંયા ગતિ ઉર્જાનો સંરક્ષણ નહીં થાય,
સંરક્ષણ નહીં થાય એનો મતલબ એવો થયો મિત્રોને કે પ્રારંભમાં ધારો કે તંત્રની જે કંઈ પણ ગતિ ઉર્જા હશે એટલી અંતિમ ગતિ ઉર્જા સંઘાત બાદ જોવા મળશે નહીં. એનો મતલબ એવો થયો કે ધારો કે મિત્રો પ્રારંભમાં 10 જૂલ જેટલી આખે આખા તંત્રની ગતિ ઉર્જા છે અને સંઘાત બાદ તંત્રની ગતિ ઉર્જા થઈ 7 જૂલ. કેટલી થઈ? 7 જૂલ. સંઘાત પહેલા 10 જૂલ હતી, સંઘાત બાદ કેટલી થઈ મિત્રો? 7 જૂલ. એટલે સરખી નથી, સરખી નથી એટલે તેનું સંરક્ષણ થશે નહીં. તો એનો મતલબ સાથે એવું પણ વિચારી શકાય કે અહીંયાથી અહીંયા પહોંચો તમે સંઘાત અનુભવો તો ગતિ ઉર્જાનો ઘર્ષણ રૂપે અથવા તો બીજા કોઈ રૂપે શું જોવા મળે છે? વ્યય જોવા મળે છે. શું જોવા મળે છે મિત્રો? વ્યય. તો ઘર્ષણ રૂપે વ્યય અથવા બીજી કોઈ રૂપે વ્યય ગતિ ઉર્જાનો આપણે વ્યય શોધવો હોય તો કઈ રીતે શોધાય એની પણ એક નાનકડી એવી જાણકારી સાથે સાથે મેળવીએ. તો અહીંયા લખીએ મિત્રો, ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થવાથી, ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થવાથી સંઘાત દરમિયાન ગતિ ઉર્જામાં વ્યય જોવા મળશે. ગતિ ઉર્જામાં શું જોવા મળશે મિત્રો? વ્યય. અને ગતિ ઉર્જામાં થતો ઘટાડો એટલે ગતિ ઉર્જાનો વ્યય તમારે જો શોધવો હોય, ગતિ ઉર્જાનો વ્યય જેને ધારો કે હું મિત્રો ડેલ્ટા કે વડે દર્શાવું, તો પેલા 10 હતી હવે 7 છે તો કેટલો વ્યય થયો? 3. 3 શોધવા માટે તમે શું કર્યું મિત્રો? 10 માંથી 7 બાદ કર્યું. તો એવી જ રીતે અહીંયા અથડામણ પહેલાની ગતિ ઉર્જા માઇનસ અથડામણ બાદની ગતિ ઉર્જા કરવાથી તમને ગતિ ઉર્જામાં થતો વ્યય મળશે. તો લખીએ મિત્રો અહીંયા, અથડામણ પહેલાની ગતિ ઉર્જા માઇનસ અથડામણ બાદની ગતિ ઉર્જા. અથડામણ પહેલા તંત્રની ગતિ ઉર્જામાં માત્ર બુલેટની જ ગતિ ઉર્જા એડ થશે. આ તો કેવું છે? સ્થિર. એટલે આની ગતિ ઉર્જા તમે લખી શકો 1/2 m v1² માઇનસ અથડામણ બાદ તંત્રની ગતિ ઉર્જા. અથડામણ બાદ આખા સંયુક્ત તંત્ર છે એટલે બંનેનું દળ આવશે અને બંનેનો એક જ વેગ છે v. તો આપણે લખીશું 1/2 m1 + m2 × v² 1/2 m v² v ની કિંમત હવે તમારી પાસે છે મિત્રો, તો મૂકી દો v ની કિંમત. ચલો તો અહીંયા લખી દઈએ આપણે 1/2 m v1² માઇનસ 1/2 m1 + m2 v² આનો સ્ક્વેર કરીને તમારી કિંમત મૂકવાની છે એટલે અંશમાં પણ સ્ક્વેર. એટલે અહીં લખી દઈશું આપણે m1² છેદમાં પણ સ્ક્વેર એટલે કે m1 + m2² × v1 પણ સ્ક્વેર, કારણ કે આખું સમીકરણ તમારે સ્ક્વેર કરીને મૂકવાનું હતું. તો મિત્રો અહીં અંશમાં એક m1 + m2 છે, છેદમાં સ્ક્વેર છે તો એક m1 + m2 કેન્સલ થશે. તો અહીંયા વધશે મિત્રો 1/2 m v1² માઇનસ 1/2 m1² છેદમાં m1 + m2 × v1² હવે બંને પદની અંદર મિત્રો કોમન વસ્તુ જુઓ, 1/2 તો કે છે m1 લખી દઈએ m1 તો કે યસ એક m1 છે અને v² તો કે યસ v² પણ છે. તો આખા કુ પદ કોમન કાઢી લઈએ, 1/2 m v1² માઇનસ કોમન કાઢી લઈએ 1 વધશે 1 - 1/2 કોમન, અંશમાં એક m1 વધશે, છેદમાં m1 + m2 વધશે. આને કે આને મિત્રો ધારો કે બુલેટની ગતિ ઉર્જા એટલે કે m1 દળ ધરાવતા પદાર્થની ગતિ ઉર્જા તરીકે વર્ણવીએ. એટલે ધારો કે તેની ગતિ ઉર્જા આપણે દર્શાવીએ છીએ મિત્રો k1 એટલે કે 1/2 m v1² આની ગતિ ઉર્જા k2 કેવી છે? 0 છે. અને તંત્રની અંતિમ ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા દર્શાવી છે મિત્રો 1/2 m1 + m2 v² તો આની જગ્યાએ હું સરળતા ખાતર k1 લખી શકું તો કે યસ લખી શકાય. અહીંયા થઈ જશે મિત્રો સદરૂપ આપો એટલે કે ગુણાઈ જશે m1 + m2 - m1 છેદમાં m1 + m2. તો +m1 - m1 કેન્સલ થશે તો મિત્રો અહીંયા થશે k1 m2 m1 + m2. આ થઈ ગયું ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતો ઘટાડો, ગતિ ઉર્જામાં થતો ઘટાડો.
જો તમારે એ જ ઘટાડો ટકાવારી પ્રમાણમાં શોધવો હોય તો ગુણ્યા તમારે શું કરવું પડશે, 100 એટલે K1 ના આટલા ટકા. આ પદ મિત્રો તમને આપેલા હશે, બધા જ અજ્ઞાત પદો છે, અજ્ઞાત પદો નથી એટલે તમને આપેલા હશે, સો એની ચિંતા તમારે કરવાની રહેશે નહીં. તો આ થયું મિત્રો એક પરિમાણમાં સંપૂર્ણ રીતે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા. આના દાખલાઓ તો સાથે સાથે આપણે જોવાના જ છે, પરંતુ હજી એક સંઘાત છે મિત્રો, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. તો નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીએ આપણે તેની અને તેને અનુરૂપ અમુક દાખલાઓની. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.